નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને બધા સુરતીઝને હેપી ન્યૂ યર હું ડૉક્ટર પારુલ ભડગામાં ખાસ કરીને આજે તમારી સામે એક અપીલ લઈને આવી છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે કોવિડના કેસીસ અમદાવાદમાં વધી રહ્યા છે અને આપણને બી એ કસે ને કસે એમ થાય કે સુરતમાં શું છે સ્ટેટસ આ સુરતનું સ્ટેટસ તમે રોજ આંકડા જોતા જ હશો જે કોર્પોરેશન તરફથી અને બધા ન્યૂઝપેપરમાં મીડિયામાં આવતા જ હોય છે પણ મારી ખાસ અમને એક બધી અપીલ છે અપીલ એ છે કે મિત્રો જ્યાં સુધી આપણે સેલ્ફ કંટ્રોલ સેલ્ફ લોકડાઉન અને સેલ્ફ ડિસિપ્લિનમાં નહીં આવીએ ત્યાં સુધી કોઈ પણ આપણને બચાઈ નહીં શકે જે મેં એઝ એ ડૉક્ટર ઓબ્ઝર્વ કર્યું છે ઘણા બધા ડૉક્ટર્સને કોવિડ થયું ઘણા બધાને નહીં થયું ઘણા બધા લોકોને થયું પણ એક સેલ્ફ ઇમ્યુનિટી જે કહેવાય ને આપણી રોગપ્રતિકારક શક્તિ અને સાથે સાથે માસ્ક પહેરવાની ટેવ અને સાથે સાથે આપણો સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાની એક મક્કમતા એ ખૂબ જ જરૂરી છે આપણા લાઈફ માટે કે આપણે આપણને કોવિડથી બચાવવા માટે વાત કરીએ તો લોકો મને સવારથી ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ મેડમ શું છે સેકન્ડ પીક સ્ટાર્ટ થઈ ગયું છે કે નથી થઈ ગયું મિત્રો સ્ટીલ વી હેવ નોટ એન્ટર્ડ ધ સેકન્ડ પીક પણ સુરતમાં સેકન્ડ પીક નહીં આવે કે ડિલેડ આવે કે ઓછું આવે એ ઘણા ઓછા કેસ થાય એની માટે પ્રયત્નો આપણે બધાએ સહિયારા કરવાના છે આપણે સાથે હોઈશું આપણે જો નિયમોનું પાલન કરશું આપણે જો કરફ્યુનું પાલન કરશું આપણે જો માસ્ક પહેરીશું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું તો ડેફિનેટલી સુરતનું પીક ઊંચું નહીં જશે અને કદાચ સુરતમાં પીક ના પણ આવે કાં મોડું આવી શકે પણ જો આપણે વિચારતો હોય કે નહીં હવે વેક્સિન્સ આવી ગઈ છે તો વેક્સિન્સ આવવામાં બી હજી સમય લાગશે વેક્સિન અત્યારે રિસર્ચ ફેઝમાં છે તો વેક્સિન આવતા બી આપણને ફેબ્રુઆરી સુધી કદાચ વેક્સિન મળે એવી શક્યતાઓ છે તો મારે દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે એવું જરૂરી નથી કર્ફ્યુ બી જે લગાયો છે એ એટલા માટે પેનિક થઈ જવાની જરૂર નથી પણ હા એલર્ટ થવાની જરૂર છે એક સિગ્નલ છે કે ના વી હેવ ટુ બી એલર્ટ આપણે દિવાળીમાં બહુ જલસા કર્યા છે બહુ મસ્તી કરી છે લોકોને બહુ મળ્યા છે ફટાકડા ફોડ્યા છે મીઠાઈઓ ખાધી છે પણ હવે વી હેવ ટુ બી વેરી સિરિયસ વેરી ડિટર્મિન્ડ વેરી કોન્શિયસ કે હવે નહીં હવે બસ કંટ્રોલ યોર સેલ્ફ કંટ્રોલ ઇન ધ સોસાયટી કંટ્રોલ યોર ફેમિલી અને ખાસ કરીને ઘરમાં જે ઘરડા લોકો છે બુઢા લોકો છે જેને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કિડની પ્રોબ્લેમ છે કે લાંબા સમયથી સિરોઇડ ઉપર છે કે પ્રેગ્નેન્ટ છે એ લોકોએ તો બિલકુલ જ બહાર નીકળવાની જરૂર નથી મિત્રો એક વર્ષ આપણે કદાચ ક્રિસમસ સેલિબ્રેટ નહીં કરીએ કે ન્યૂ યર સેલિબ્રેટ નહીં કરીએ કે શોપિંગ નહીં કરીએ તો શું ખાટું મોડું થઈ જવાનું છે એટલે આપણે ખરેખર હું ખુદ દિવાળીના દિવસોમાં પણ બહાર નથી નીકળી કોઈ શોપિંગ નથી કરી એટલે એક વસ્તુ આપણે એ નક્કી કરવાની જરૂર છે કે ખરેખર આપણે સુરતને બચાવીએ આપણા સમાજને બચાવીએ આપણા ફેમિલીને બચાવીએ અને સરકારના જે બી નિર્ણયો છે બહુ જ સાચા અને સારા નિર્ણયો છે અને ફ્યુચરની વાત કરીએ તો ખરેખર આપણે સેકન્ડ પીક ધારો કે આવે તો એને પણ હેન્ડલ કરવા માટે ખૂબ જ સક્ષમ છે અને ડોક્ટર્સ પણ તૈયાર છે ડૉક્ટર્સને બી હવે ખાસો એક્સપિરિયન્સ બી આવી ગયો છે હોસ્પિટલ્સની બી તૈયારી બહુ બેસ્ટ છે હોસ્પિટલ પ્રેપરેશન્સ બી ઓલરેડી થઈ ગયેલી છે એટલે ધારો કે સેકન્ડ પીક આવશે તો બી આપણે ગભરાવાની જરૂર નથી વી વિલ બી એબલ ટુ હેન્ડલ ઇટ વેરી નાઇસલી પણ એ આવા સુકામ દેવાની મારો પ્રશ્ન એ છે કે જો આપણે આજથી જ તકેદારી રાખીએ જે રીતે અમદાવાદમાં આટલા બધા કેસ વધ્યા તો ધારો કે આજથી જ આપણે ચક તકેદારી રાખીએ બધા જ લોકડાઉનમાં રહીએ બધા જ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ માસ્ક મેન્ટેન કરીએ માસ્ક લગાવીએ તો કદાચ આપણે ત્યાં પીક ના પણ આવે એટલે ખાસ કરીને આ અપીલ છે એક સોસાયટીને અપીલ છે મારા ફ્રેન્ડ્સને બધા મારા બધા સિટીઝન્સ ઓફ સુરત સિટીને કે પ્લીઝ 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 આપણે કોન્શિયસ થઈને આ બધા નિયમો પાલન કરીને કરફ્યુનું પાલન કરી ને અને સરકારના નિયમોનું પાલન કરીને આપણા સમાજને અને આપણા સુરત સિટીને બચાવીએ ધન્યવાદ